मारू नाम विमल मगन भाई विरडिया तालुको गोंडल जिलो राजपुर रिलायसन फाउंडेशन एसएचजी संस्था नो नाना मेका गाम नो वीडीसी नो सभ्य छु। नाना मेका गाम नी अंदर बे वर्ष द्वारा एसएचजी संस्था जरा आईवी ती पेलानी स्थिति नी वात करिए तो जो जी अमे खेती करता ए जूनी पत्ती थी अमे खेती करता खातर नो आडेधड़ उपयोग करता जेनाथी खेती अमारी बगड़ती। परंतु जयरे संस्था नाना मेका नी अंदर आवी अने जयरे काम कर्यु तो पेलू अमने जमीन ना रिपोर्ट कराया तमारे क्यों खातर क्यारे उपयोग करवो इने अमने माहिती मिली। त्यार बाद अमुक अमुक डेमोटेशन कर्या खातर ना के नेनो यूरिया छे नेनो डीएपी छे तमे आनो उपयोग करो बोलो जी आडेधल उपयोग करता अटकायो अने आनो उपयोग करी अने डेमोटेशन करवा ज्यांथी अमने खेती नी अंदर घणो बधो फायदो थयो छे। आ उपरांत जे नवा नवा नवतर प्रयोग करी अने खेडूतोने अग्रसर करवामां आवे छे के ड्रोन द्वारा जे दवा छाटवानो स्प्रे करवामां आवे छे जेनाथी खेड महिनानो बचाव थाय छे। ए उपरांत वरसादी વાતાવરણ હોય તો 7 વીઘાની દવા છાટવામાં કમસે કમ 1 કલાક નથી થતું છતાં એ લોકો દવાનો સ્પ્રે કરી દે છે જેના દ્વારા સમય ઓછો બગડે છે જમીનનો બગાડ બિલકુલ થતો નથી દવા જમીનને અડતી જ નથી। પાયરા ઉપર જીણો સ્પ્રે થઈ જાય છે એના દ્વારા જીવાતનો ઉપદ્રવ હાવ ઓછો થઈ જાય છે મરી જાય છે અને કામ ઝડપી થાય છે। આ ઉપરાંત સંસ્થા દ્વારા જે પશુપાલનની અંદર જે કાર્ય કરવામાં આવે છે એના દ્વારા મારી ગાયની અંદર આપ જોઈ શકો પશુપાલનની અંદર મિનરલ મિક્સર પાઉડર જે પ્રુમીની ટીકડી અને ઇતરાન દવા આવી હતી એના દ્વારા આ મારી ગાભણી ગા છે 2.5 વર્ષની 3 મહિનાની ગાભણી છે। આ ઉપરાંત તમે જોઈ શકો છો કે આના દ્વારા નવતર પ્રયોગ કરી અને ખેડૂતોને આગવી ઓળખ ઊભી કરી શકે છે। ખેડૂતોને જમીનનું ધોવાણ થતું એના દ્વારા પાકા કાઢિયા બનાવવામાં આવ્યા એનાથી ખેડૂતોનું જમીનનું ધોવાણ ઓછું થઈ ગયું અને અમે વોટર સોલ્યુબલ ખાતરનો ખેતરને ઉપયોગ ઓછો કરતા કે જોઈ તો આપણે ખબર ન પડે કેટલું ખાતરનો ઉપયોગ કરવો પરંતુ સંસ્થા સોલ્યુબલ ખાતરના ડેમો કરવામાં આવ્યા એના દ્વારા હું તો ડેમોન્સ્ટ્રેશન ક્યારેક કરું છું પરંતુ જાજા ખેડૂતોને ડેમોન્સ્ટ્રેશન થયા એના દ્વારા ખેડૂતો વોટર સોલ્યુબલ ખાતર તરફ ગયા કે ભાઈ ઓછા ખાતરે જાજુ ઉત્પાદન કેમ મેળવું એ અલગ વાત થઈ ગઈ કે ભાઈ ઓછા ખાતરે જાજુ ઉત્પાદન લઈ લઈએ તો ખેડૂતોને એ જે ફાયદો જ છે। સંસ્થા દ્વારા જે સોલાર ટ્રેપનો ઉપયોગ કરવામાં આવ્યો છે સોલાર ટ્રેપની અંદર તમે જોઈ શકો છો કે 800 મીટરની રેન્જની અંદર બત્તી આપવામાં આવી છે જેનાથી રોજડું તો છેટું જ છે સાયરન આપેલું છે સાયરનથી ભૂલણું પણ છેટું રહે છે અને બીજું એક એ કે સોલાર દ્વારા રાત્રે સોલાર ચાલુ થઈ જાય છે ઓટોમેટિક અને એ સોલારની અંદર નીચે ટ્રે આપેલી છે ટ્રેની અંદર જે તમારા વધારાના ફૂદા છે એ રાત્રે લાઇટથી આકર્ષાય અને ટ્રેની અંદર પડી જાય જેથી તમારે ખેતીની અંદર દવાની અંદર 30-40% બચત થાય છે એક પણ ખેડૂતોને એક જાતની બચત જ છે। સોલાર ટ્રેપ મૂકવા પહેલા દેખી અમારે 4-5 પંપ દવા હોય ત્યારે જીવાત કંટ્રોલમાં આવતી પરંતુ સોલાર ટ્રેપ મૂકવા પછી દેખે 1.5-2 પંપ દવા છાંટી તો જીવાત કંટ્રોલમાં આવી જાય છે જેથી દવાની અંદર 50% ખેડૂતોને ફાયદો છે। ઓર્ગોનિક કીટના જે ડેમોટેશન થયા એના દ્વારા મારા સિવાય અન્ય ખેડૂતો જે છે ઓર્ગોનિક જોઈ અને ઓર્ગોનિક તરફ ગયેલા છે જે રસાયણિક મુક્ત ખેતી કરવા માંગે છે એ રસાયણિક મુક્ત ખેતી કરી અને ઓર્ગેનિક તરફ ગયેલા છે જેથી ખેડૂતોને જમીનનું ઉત્પાદન વધે છે જમીન ફળદ્રુપ બને છે અને ખેડૂતોને ખર્ચામાં રાહત થાય છે। સંસ્થા દ્વારા 2 વર્ષની અંદર જો કામગીરીની વાત કરીએ તો એના દ્વારા ખેડૂતોને એક તરફ આકર્ષે અને પ્રાયોગિક ખેતી કરીએ તો તેના તરફ આગળ વધ્યા છે। બીજું એ કે એસએચજી સંસ્થા દ્વારા જે ખેડૂતોનું ધોવાણ થતું જમીનનું એના પાકા કાઢિયા બનાવ્યા જેના દ્વારા અત્યારે જે વરસાદ એક ધારો પડી જાય છે એના જમીનનું ધોવાણ થતું એ અટકી ગયું છે અને ખેડૂતોને નુકસાની જે છે એ નુકસાનીમાં રાહત મળી છે। પ્રાયોગિક કાર્ય કરી અને માર્ગ એક્સપર્ટ દ્વારા જે તાલીમ આપવામાં આવે છે એ ખેડૂતો તાલીમ લેતા થયા છે અને એક તરફ કહીએ તો આગવી ઢબે ખેતી કરતા થયા છે જેથી ખેડૂતોને ઉત્પાદનમાં અને ઉત્પાદન જાજુ મળી રહે છે અને ખર્ચો ઓછો થાય છે। પેલા ખેડૂતોને જે એગ્રીકલ્ચર મીટિંગ નહોતી થતી ત્યારે ખેડૂતોને ઉત્પાદન ઘટતું અને ખર્ચો વધતો પરંતુ એક્સપર્ટ દ્વારા જે એગ્રીકલ્ચરની મીટિંગ કરી અને ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવે છે તેના દ્વારા ખર્ચો ઘટ્યો છે અને ઉત્પાદનમાં એક વધારો થયો છે। પશુપાલનને પ્રોત્સાહિત કરીને પશુપાલન તરફ આગવું ધ્યાન ખેંચવામાં આવે છે તેના દ્વારા જો તમે પશુપાલન કરો તો ખેતી સાથે પશુપાલન એક રીતે થઈ શકે એમ છે કોઈ અશક્ય કામ નથી પરંતુ જો કરી શકો તો ખેતી સાથે પશુપાલન કરો અને 50-40-50% તમે વધારાનો ફાયદો મેળવી શકો છો ખેતીની અંદર। ગામની અંદર ગ્રામ સભા બોલાવવામાં આવી તેની અંદર જીપીડીપીનો મેપ બનાવવામાં આવ્યો કે ગામની અંદર સમસ્યા કઈ કઈ છે કઈ સમસ્યા છે તેના ઉપર તેને આગળ કામ ચાલુ કર્યું કે ખેતીની અંદર જે સમસ્યા છે તેને આપણે ડેમોટેશન કરાવીએ તો કે સંસ્થા દ્વારા ડેમોટેશન કરાવ્યા કે તમે આ ડેમોટેશનનો લાભ લ્યો અને તમે ખેતીની અંદર છે આ ડેમોટેશન કરાવ્યું તો તમે તમારી રીતે બીજા 5 ખેડૂતો પર લઈને છાંટે તો તમને ખબર પડે કે કઈ રીતનો ફાયદો થાય છે નુકસાન થાય છે
અને સંસ્થા દ્વારા જે મેપ બનાવવામાં આવ્યો છે કે સંસ્થા દ્વારા ગામમાં કે ગામની અંદર કઈ સમસ્યા છે તેના દ્વારા અમે સંસ્થા દ્વારા કઈ રીતે મદદ કરી મદદગાર થઈ શકીએ છીએ અને ગામની અંદર જે વાતાવરણ છે તે સુધારી શકીએ છીએ।